Good afternoon, વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 2 વિષય ગણિત જેમાં પ્રકરણ 10 અમારા અંકો ઉમેરો વિષય આપણે ભણી રહ્યા છીએ, બરાબર ને? જેમાં આજે આપણે શીખીશું કે તમે કેટલું ઝડપથી ઉમેરી શકો છો. તમે ઝડપથી ઉમેરી શકો છો. તમે કેટલું ઝડપથી ઉમેરી શકો છો તે તમારે જોવાનું છે. જેમાં પહેલા કહેવામાં આવશે વેલ, તું શું કરે છે? શું કહે છે? બે મિત્રો એકબીજાની જોડે વાતચીત કરી રહ્યા છે તેવું આપણને ચિત્ર આપવામાં આવ્યું છે, જે તમારી પાઠ્યપુસ્તકમાં તમને આપેલું છે. છે ને, આ બે મિત્રો જાણે એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હોય તેવું તમને લાગે છે. જેમાં એક મિત્ર બીજા મિત્રને પૂછે છે કે વેલું તું શું કરે છે? મને ઉમેરવામાં મદદ કર. શું કહે છે? કે તું મને ઉમેરવામાં મદદ કર. જેમાં આપણને ઉમેરવામાં કહેવામાં આવ્યું છે 7 + 5 + 3 = થાય છે, બરાબર ને? તે આપણે અહીં ઉમેરવાનું છે. 7 + 5 + 3, બરાબર ને? હવે જુઓ કે 7 પછી આપણે કેટલા ઉમેરવાના છે? 5, બરાબર ને? તો 7 પછી તો પહેલા આપણે જોવાનું છે કે આ કેટલા છે, તો 5 છે, બરાબર ને? તો 7 પછી આપણે 5 ઉમેરવાનું છે, તો 7 પછી શું આવે? 8, 9, 10, 11 ને આ થયા આપણા 12, બરાબર? તો અહીંયા આપણો જવાબ આવશે 12, બરાબર ને? 7 અને 5 નો સરવાળો થતા આપણો જવાબ 12 આવે છે. તો હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે 12 ની અંદર 3 ઉમેરવાના છે, બરાબર ને? 12 ની અંદર 3 ઉમેરવાના છે, તો એના માટે આપણે આ 3 આંગળી લઈ લઈએ. તો 1, 2 અને 3, બરાબર? પછી એની આપણે 12 માં 3 ઉમેરવાના છે, તો 12 પછી આવશે 13, 14 અને 15. તો આપણો ટોટલ સરવાળો કેટલો થાય છે? તો 15, બરાબર ને? જેમાં 7 + 5 + 3 બરાબર આપણો જવાબ 15 આવે છે. અરે, તું લખ્યા વગર પણ ઉમેરી શકે છે. શું કહે છે? કે તું લખીને જે ગણતરી કરે છે તે તું લખ્યા વગર ઉમેરી શકે છે. 7 થી શરૂ કરી 5 વધુ ગણો તો 12 મળે છે, બરાબર ને? આપણને આપણો જવાબ 12 મળી જાય છે. અહીંયા 7 માં આપણે 5 ઉમેર્યા તો આપણો જવાબ આવ્યો તો 12. હવે તેમાં 3 ઉમેરો તો તમારો જવાબ મળે છે 15. હું પહેલા 7 માં 3 ઉમેરી 10 પણ મેળવી શકું છું અને પછી 5 પણ ઉમેરી શકું છું. શું કહે છે? કે હું 7 માં 3 પણ ઉમેરી શકું છું અને 10 બનાવી શકું છું. તો 10 માં 5 ઉમેરું છું તો કેટલા બનાવી શકું છું? તો 15, બરાબર ને? 10 માં તમે 5 ઉમેરો, 10 + 5, તો તમે 10 માં 5 ઉમેરો તો 10 ને 5 = 15 થશે. કેટલું થશે? 10 ને 5 = 15. જેમ 7 + 5 + 3 બરાબર 15 જવાબ આવે છે આપણો, એ જ રીતના 10 + 5 બરાબર 15 જવાબ આપણો આવે છે. ત્યારબાદ આપણને નીચે થોડાક દાખલા આપવામાં આવ્યા છે, તો તે દાખલા આપણે જોઈશું.
पांच ने पांच कितना थाय? बोलो बोलो, पांच ने पांच दस, बराबर ने? पांच ने पांच दस, तो दस ने अंदर आपने सात उमेरिए तो कितना थसे? तो गणो ने दस पछी अग्यार बार तेर चौद पंदर सोल अने सत्तर, बराबर ने? सात आया ने, सात उमेरवाथी आपको जवाब आवे छे सत्तर, बराबर? पांच ने पांच दस, दस वत्ता सात, बराबर आपको जवाब आवे छे सत्तर। पछी एक रीतना छे छ वत्ता पांच वत्ता चार, तो बराबर केटला? तो आपे अहीं गणवाना छे छ, बराबर? बाळ मित्रो आ गण्या छ, હવે 6 ની અંદર આપણે કેટલા ઉમેરવાના છે? તો 5, તો 6 પછી 7 8 9 10 કે 11, તો શું જવાબ આવ્યો આપણો? 11, તો 11 ની અંદર આપણે 4 ઉમેરવાના છે, 11 ની અંદર કેટલા ઉમેરવાના છે? તો 4 ઉમેરવાના છે, તો 11 પછી 12 13 14 અને 15, તો આપણો જવાબ શું આવશે અહીં? એ રીતના તમને ખ્યાલ આવે ને કે કેટલા અને કેવી રીતના ઉમેરવાના છે? તો હવે આપણે ઉમેરીશું 9 વત્તા 4, 9 વત્તા 4 વત્તા 1, તો હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે 9 ની અંદર 4 ઉમેરવાના છે, કારણ કે કીધું છે કે 9 વત્તા 4, તો 9 પછી આવશે 10 11 12 ને 13, બરાબર? તો 9 ની અંદર 4 ઉમેરતા આપણો જવાબ આવે છે 13. હવે આપણે 13 ની અંદર 1 ઉમેરવાનો છે, તો 13 પછી શું આવે બાળ મિત્રો? 14, બરાબર ને? તો આપણો જવાબ આવશે અહીં 14, બરાબર? જે આ બધું તમારા પાઠ્યપુસ્તકમાં તમને આપવામાં આવેલું છે, આ જે દાખલા છે એ તમને તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા છે, તો આ બધા દાખલા તમારે તમારે ઘરમાં ગણિતની નોટબુકની અંદર તમારે લખવાના છે. તમને ગણતા ના ફાવે તો તમારે આ રીતના બાળ મિત્રો હાથની આંગળીઓ દ્વારા તમારે સરવાળો કરવાનો છે. પહેલા તમારે હાથની આંગળીઓને તમારે ગણી લેવાની છે કે તમારે કેટલા ઉમેરવાના છે. જો 5 ની અંદર 1 ઉમેરવાનું હોય તો તમારે પહેલા 5 આંગળી ગણી લેવાની કે 1 2 3 4 ને 5, તેમ મારી 5 આંગળી થાય છે. તો આ 5 ની અંદર મારી આ ઉમેરીશ તો મારો જવાબ આવશે 6, બરાબર? એ રીતના તમારે ગણતરી કરવાની છે. ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું છે મારખણી ગરોળી, શું જોવાનું છે આપણે? પાઠ્યપુસ્તકમાં તમને આપવામાં આવેલું છે કે માલકણી ગરોળી દેખાય છે ને બાળ મિત્રો? આ ચિત્ર તમને અહીં આપેલું, તો હવે એમાં શું કહે છે તો આપણે જોઈએ. હવે તમે ગરોળી તો જોઈ છે ને, તમારા ઘરમાં દીવાલ ઉપર ચડતી હશે, તેને આપણે છીપકલી પણ કહીએ છીએ. મમ્મી જલ્દી આવી ને, જલ્દી આવી ને, અહીંયા તો ગરોળી છે, મને ખૂબ જ બીક લાગે છે.